નમસ્તે વાત કરીએ પંજાબની સ્થાન જોઈ લઈએ પંજાબનું અહીંયા છે પંજાબ ઉત્તરે હિમાચલ પ્રદેશ દક્ષિણે હરિયાણા અને રાજસ્થાન ત્રણ રાજ્યોની સરહદ અને એક આંતરરાષ્ટ્રીય સરહદ હિયર ઇટ ઇઝ પાકિસ્તાન તો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે સ્થાપના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ રાજ્ય રમત કબડી પંજાબની સ્થાપના રાજ્ય રમત કબડ્ડી પંજાબ પંજાબના બે ઉપનામ છે પાંચ નદીઓની ભૂમિ અને અન્નનો ભંડાર યાદ રાખીએ ખાસ મહત્વનું છે રાજધાની હરિયાણા અને પંજાબની સંયુક્ત એવી રીતે ચંદીગઢ બાવીસ જિલ્લાઓ છે મોટો ફિરોજપુર નાનો ફતેહગઢ હાઈકોર્ટ ચંદીગઢ સંયુક્ત હરિયાણા અને પંજાબની ભાષા રાજ્યભાષા પંજાબી છે લોકસભા તેર રાજ્યસભા સાત અને વિધાનસભા એકસો ને સત્તર પંદર પાંચ વીજ વીસ એટલે કે આજની સ્થિતિએ રાજ્યપાલ વીપીસિંહ બદનોર છે અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ છે પાડોશી રાજ્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન અને ઉત્તરે અહીંયા જમ્મુ કાશ્મીર પણ છે સોરી ફોર દેટ વધીએ સરહદી દેશ પાકિસ્તાન રાજ્ય પશુ કૃષ્ણ મૃગ રાજ્ય પક્ષી બાદ છે અને રાજ્ય વૃક્ષ પંજાબનું સીસમ છે

નટપૂન અને કિલ્લી આ મહત્વના ત્યાંના નૃત્યો છે બટ ભાંગડા ખાસ યાદ રાખવાના ઉત્સવોમાં માઘી મેળો મહત્વનો છે અને લહોડી મહત્વનો છે બાકી મોહલ્લા મોહલ્લા થરપ અને હરબલીન સંગીત મહોત્સવ આવા ત્યાંના મુખ્ય ઉત્સવો છે સ્થળોમાં જોઈએ તો અમૃતસર સુવર્ણ મંદિર પંજાબમાં આવેલું છે અમૃતસર ખાતે જલિયાવાલા બાગ પંજાબ પંજાબમાં આવેલું છે દુર્બિયાના મંદિર છે તખ્ત કેશગઢ સાહેબની જગ્યા આવેલી છે ભાખળા ડેમ છે નાંગલ આઈ થિંક બીજા રાજ્યમાં પડે છે એટલે ભાખલા બંધ છે અને પટિયાલા પણ ત્યાં આવેલું છે હવે એક એક સ્થળ છે એના મહત્વ જોઈએ તો જાલંધર પંજાબમાં આવેલું છે રમતગમતના સાધનો માટે પ્રખ્યાત છે ઉપરાંત પંજાબમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ આવેલ છે અને પંજાબ ડિજિટલ લાઇબ્રેરી આવેલી છે પંજાબમાં આવેલું અમૃતસર મહારાજા રણજીત સિંહે બંધાવેલું સુવર્ણ મંદિર અહીંયા છે કે જે અઢારસો ને ત્રણમાં બાંધવામાં આવેલ હતું તો સુવર્ણ સુવર્ણ મંદિર અમૃતસરમાં અમૃતસર પંજાબમાં બાબા અટલ મિનાર પણ અમૃતસરમાં આવેલો છે યાદ રાખીએ ડેરા બાબા નાનક આ પણ મહત્વની જગ્યા છે ગુરુ નાનકની સમાધિ ક્યાં આવેલી છે પંજાબમાં આવેલ ડેરા બાબા નાનક ધારીવાલ ઉનના વસ્ત્રો માટે પ્રખ્યાત એવું ધારીવાલ પંજાબમાં આવેલું છે પટિયાલામાં બીર મોતીબાગ અભયારણ્ય આવેલું છે પટિયાલા પણ મહત્ત્વનું શહેર છે પંજાબનું પટિયાલા ક્યાં આવેલ છે પંજાબમાં રૂપનગર સિંધુ ખીણ સંસ્કૃતિનું મહત્ત્વનું સ્થળ કે જ્યાંથી આના અવશેષો મેળ્યા એવું રૂપનગર પંજાબમાં આવેલ છે લુધિયાણા સાયકલ અને સીવવાના સંચા માટે પ્રખ્યાત આ પણ મહત્ત્વનું છે પંજાબમાં આવેલું લુધિયાણા વાઘા બોર્ડર કે રિટ્રીટ સ્થળ કહેવામાં આવે છે ભારત અને પાકિસ્તાનની સૈન્ય જ્યાં પરેડ કરે છે ખાસ જેના માટે પ્રખ્યાત છે એવું વાઘા બોર્ડર પાકિસ્તાનમાં આવેલ છે સરોવર રોપડ અને હરીકે નહેરો મહત્વની છે સરહિંદ સતલુજ નદી ઉપર નાગલાબંધ સતલુજ નદી ઉપર બિસ્તા દોઆબ યોજના સતલુજ નદી ઉપર ભાખડા નહેર આવેલી છે પંજાબમાં સતલુજ નદી ઉપર અને પોંગ અને દેહ પરિયોજનાઓ બિયાસ નદી ઉપર આવેલી છે કેટલાક ફેક્ટ જોઈએ તો હુસેનવાલા નામની જગ્યા છે આ જગ્યાએ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને અંતિમ સંસ્કાર આપવામાં આવેલ હતા તો આ હુસૈનવાલા મહત્વનું છે યાદ રાખીએ રોપડ સિંધુ સંસ્કૃતિનું પ્રથમ સ્થળ છે ફેક્ટ કહે છે બુકનું મહાભારતના સમયમાં મહાભારત સમયમાં પંજાબને પંચનંદ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું ખાસ યાદ રાખીએ ગુરુदासપુર શહેર પાસે આવેલ કલનરીમા ગુરુદાસપુર શહેર છે એની પાસેનો એક પ્રદેશ છે ત્યાં આવેલું છે બેરમ તો આ બેરમ ખાતે અકબરનો રાજાભિષેક ઈસવીસન પંદરસો છપ્પનમાં થયેલ હતો આવો એક ફેક્ટ છે સિંચાઈ જમીન સિંચાઈની જમીન સૌથી વધારે ક્યાં છે તો એવી રીતે ત્રીજા નંબરે આવે છે પંજાબ એસી જનસંખ્યામાં પ્રથમ સ્થાને દેશના એસી જનસંખ્યાના એકત્રીસ પોઈન્ટ નવ ટકા પંજાબમાં છે ઓછા શિશુ પ્રમાણમાં પંજાબ બીજા સ્થાને છે અને ઓગણીસો અને સાત લાયપુર જિલ્લામાં ભગતસિંહનો જન્મ થયેલો હતો અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સાત લાયપુર જિલ્લામાં ભગતસિંહનો જન્મ થયેલો હતો જન્મસ્થળ છે અને અહીંયા એનું સમાધિ સ્થળ છે તો આ યાદ રાખીએ અને પંજાબી ભાષાની પ્રથમ ફિલ્મ છે ઇસ્ક એ પંજાબ તો મહત્ત્વના ફેક્ટ છે એને યાદ રાખીએ આઈ થિંક જે મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે એની પ્રિલિમ્સ એક્ઝામ માટે રાજ્યોના જેટલા પણ વિડીયો છે એ મહત્ત્વના સાબિત થઈ શકે ઓલ્ડ પેપર તમે કમ્પેર કરજો કે કયા કયા પ્રકારના પ્રશ્નો ભારતમાંથી નીકળી આવેલા છે થેન્ક યુ સો મચ ઓલ ધ બેસ્ટ